મિત્રો આજે આપણે બે અંકના ગુણાકાર વિશે જોઈશું કે જેમાં આગળના વિડીયોમાં આપણે એકથી ત્રણ ભાગ જોઈ ગયા હવે ભાગ નંબર ચાર ચલો સ્ટાર્ટ કરીએ તો જેમાં રકમ આપેલી છે ઓગણપચાસ ગુણ્યા બેતાલીસ ઓગણપચાસ ગુણ્યા બેતાલીસ કે જેમાં એકમ અને દશક બંને ઉપર નીચે બે અંકો આપેલા હોવાથી પહેલાં દશકની શું મેકવી પડશે શૂન્ય તો ચાર બે નીચે બેતાલીસ આપેલા છે ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો ચાર એ પહેલાં નવ સાથે ગુનાશે તો ચાર નવ શું આવશે છત્રીસ તો ત્રણ વધી આવશે હવે ચાર એ ચાર સાથે ગુનાશે ચાર ચોક સોળ અને સોળ ને ત્રણ ઓગણીસ તો એક હજાર નવસો સાહીઠ ચાર એ ઉપરના બંને અંકો સાથે ગુણ્યા તો એક હજાર નવસો સાઠ આવ્યો હવે બે ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો નવ દુ શું આવશે અઢાર વધી આવી એક ચાર દુ આઠ ને એક નવ તો એક હજાર નવસો સાહીઠ અને અઠ્ઠાણુંનો શું થશે સરવાળો તો જીરો અને આઠ તો આઠ આવશે છ ને આવશે પંદર એક ને નવ દસ વધ્યાય એક અને એક ને એક બે તો બે હજાર આપનો જવાબ થશે નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઠોતેર ગુણ્યા બત્રીસ ઇઠોતેર ઇઠોતેર ગુણ્યા બત્રીસમાં આમાં પણ બે અંકો હોવાથી ઉપર નીચે પહેલાં દશકની શું કરવી પડશે શૂન્ય મીકવી પડશે હવે ત્રણ એ ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો આઠ તરી શું આવશે ચોવીસ અને સાત તરી એકવીસ એકવીસ ને બે ત્રેવીસ તો શું થશે બે હજાર ત્રણસો ચાલીસ હવે બે ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો શું થશે આઠ દુ સોળ વધીએ એક સાત દુ ચૌદ ને એક પંદર તો એકસો છપ્પન અને બે હજાર ત્રણસો ચાલીસનો શું થશે સરવાળો થશે તો ઝીરો અને છ તો છ ચાર ને પાંચ નવ 3 ને એક ચાર અને બેના એમના એમ તો બે હજાર ચારસો એ આપનો જવાબ થયો નેક્સ્ટ એક્ઝામ્પલ બેતાલીસ ગુણ્યા પચીસ બેતાલીસ ગુણ્યા તો એકમ અને દશક બંને બે અંકો હોવાથી પહેલાં દશકની શું આવશે શૂન્ય તો હવે બે ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો બે દુ ચાર અને બે ચોગ આઠ હવે પાંચ ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો પાંચ દુ દસ વધ્યાય એક પોત ચોગ વીસ ને એકવીસ તો આઠસો અને બસો દસનો શું થશે સરવાળો થશે તો ઝીરો પ્લસ જીરો જીરો ને એક પાંચ આઠ ને બે દસ તો એક હજાર પચાસ એ આપનો જવાબ થશે નેક્સ્ટ એક્ઝામ્પલ સુડતાલીસ ગુણ્યા તેપન સુડતાલીસ ગુણ્યા આમાં પણ બે અંકો હોવાથી પહેલા દશકની શું મેકવી પડશે શૂન્ય તો પાંચ એ ઉપરના બંને અંકો સાથે ગુનાશે સાત પંચ્યા શું આવશે પાંત્રીસ વધી ત્રણ અને પાંચ એ ઉપરના ચાર અંક સાથે ગુનાશે તો પાંચ છ વીસ વીસ ત્રણ ત્રેવીસ તો બે હજાર ત્રણસો પચાસ આવ્યો હવે ત્રણ ઉપરના બંને અંકો સાથે ગુનાશે તો સાત તરી એકવીસ વધીએ બે ચાર તરી બાર 12 ને બે ચૌદ તો બે હજાર ત્રણસો પચાસ અને એકસો એકતાલીસનું શું થશે સરવાળો થશે તો જીરો અને એક તો એક પોતને ચાર નવ ત્રણ ને એક ચાર અને બે એમના એમ તો બે હજાર ચારસો એ આપનો જવાબ થયો નેક્સ્ટ એક્ઝામ્પલ કે જેમાં તેરસઠ ગુણ્યા અઠ્ઠાવન તેરસઠ ગુણ્યા અઠ્ઠાવન એ તમારે જાતે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે કે આનો આન્સર કેટલો આવે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો